नमस्कार मित्रों, आपनो ऑनलाइन क्लास में स्वागत छे। आजे आपणे धोरण 12 नी अंदर सौथी अगत्यनो ग्रामर नो टॉपिक कम्प्लीट द सेंटेन्स शीखवा जई रह्या छे। मित्रों, आ 12 आ जे टॉपिक्स छे, ग्रामर छे, 12मा नो ग्रामर ए कॉमर्स साइंस अने आर्ट्स त्रणेय फैकल्टी में आवतो होय छे। त्रणेयनी टेक्स्ट सेम ज होय छे, त्रणेयनो ग्रामर भी सेम होय छे। एटले त्रणेय फैकल्टीना विद्यार्थीओ आ इंग्लिश शीखी शके छे अने खूब सारू परिणाम लावी शके छे। तो आपणे आजे ग्रामरनो सौथी अगत्यनो टॉपिक कहेवाय कम्प्लीट ध सेंटेन्स। कम्प्लीट ध सेंटेन्स એટલે વાક્ય પૂર્ણ કરો એ આપણે શીખવા જઈ રહ્યા છે, બરાબર। તમારી એક્ઝામમાં 5 ગુણનું આવે છે, પણ આ 5 ગુણ કરતા ભી વિશેષ હું તમને કહું કે આ જે ટોપિક્સ જો તમે શીખી જાઓ ને તો એના પછીનું જે ટોપિક ગ્રામરમાં જે આવે છે લેંગ્વેજ ફંક્શન એ બહુ અગત્યનું છે। લેંગ્વેજ ફંક્શન એ પણ તમને આવડી જશે અને કમ્પ્લીટ ધ સેન્ટેન્સ આવડે એટલે લેંગ્વેજ ફંક્શન આવડે। લેંગ્વેજ ફંક્શન જો તમને આવડી જાય તો તમે કમ્પ્લીટ ધ ડાયલોગ્સ પણ તમે પૂર્ણ કરી શકો છો। એટલે આમ જોવા જઈએ તો આ 40% જો ગ્રામરનો ટોપિક હોય તો આ મહત્વનો છે। આવડી જશે એટલે તમને બધું સંપૂર્ણ રીતે ગ્રામર આવડી જશે। આ વિડીયો હું તમને મોકલીશ યુટ્યુબ પર, કે તમે વારંવાર જોશો ને એટલે ચોક્કસ તમને એક વાર બે વાર તમે જોશો ને એટલે આવડી જશે મિત્રો। હવે આપણે જો તો સૌપ્રથમ પહેલો ટોપિક લઈશું એક્સપ્રેસિંગ રિઝલ્ટ। રિઝલ્ટ એટલે શું? પરિણામ। રિઝલ્ટ એટલે પરિણામ। હવે કોઈ ઘટનાનું પરિણામ દર્શાવવું હોય કે પછી કોઈ કાર્ય પાછળનું પરિણામ રજૂ કરવું હોય તો એને આપણે એક્સપ્રેસિંગ રિઝલ્ટ કહીએ છીએ। જો કોઈ ઘટનાનું પરિણામ, બરાબર, તો એનું પરિણામ રજૂ કરવું છે અને કાં તો કોઈ કાર્ય પાછળનું પરિણામ રજૂ કરવા માટે એક્સપ્રેસિંગ રિઝલ્ટનો ઉપયોગ થાય છે। હવે એના જે ટોપિક છે, જો એની નિશાની તરીકે તમને પરીક્ષાની અંદર હું તમને કહું સો અને ધેટ, સો ધેટ, સચ ધેટ, ટુ ટુ, ઇનફ ટુ, આ ટોપિક અને બીજો તમને સો અને ધેરફોર, આપણે જે કોમન ઉપયોગ છે ધેરફોર એટલે તેથી, therefore એટલે તેથી અથવા માટે, બરાબર। આ ટોપિક આપણે શરૂ કરીએ છીએ। જો કઈ રીતે તમારે વાક્યમાં કઈ રીતે પૂછાશે એ હું તમને સમજાવી દઉં। જો પહેલો ટોપિક આપણે રચના જોઈશું સો ધેટ ની લેશું, જેને સો ધેટ આવડશે ને એને ટુ ટુ નો નિયમ આવડી જશે, બરાબર। એ તમને એકદમ ક્લિયર સમજાય, બહુ સિમ્પલ રીતે તમને સમજાવીશ। તો પહેલી રચના જો સબ્જેક્ટ વર્બ સો વિશેષણ ધેટ, સબ્જેક્ટ વર્બ સો વિશેષણ ધેટ, પાછું સબ્જેક્ટ આવ્યો, આગળ દાખલા તરીકે અમિત હોય તો અહીંયા હી થઈ જાય, અમિતા હોય તો અહીંયા સી થઈ જાય, કેન નોટ અથવા કુડ નોટ, કેન નોટ અથવા કુડ નોટ, એવું તમને સમજાવું મિત્રો। આ ટુ બી નું રૂપ જો વર્તમાન કાળ આવે તો તમારે અહીંયા કેન નોટ, આ ટુ બી નું રૂપ કે ક્રિયાપદ જો ભૂતકાળનું હોય તો અહીંયા કુડ નોટ, સમજ પડી। અહીંયા જો પહેલું જે વાક્ય સો પહેલા ક્રિયાપદ જો વર્તમાનમાં હોય તો કેન નોટ, ભૂતકાળમાં હોય તો કુડ નોટ, વર્બ એના જ મૂકી દેવાનું મૂળ રૂપ જ ઓબ્જેક્ટ। હવે એમાંથી જેને સો ધેટ નો નિયમ આવડે એને ટુ ટુ નો નિયમ આવડશે જ, જેમ કે સબ્જેક્ટ વર્બ સો ની જગ્યાએ ટુ મૂકી દેવાનું, વિશેષણ ની જગ્યાએ વિશેષણ, પણ અહીંયા ધેટ ની જગ્યાએ તમારે નાનો ટુ મૂકી દેવાનો, ટુ, ઇન્ફિનિટિવ ટુ, પછી વર્બ અને ઓબ્જેક્ટ। એટલે ટૂંકમાં તમારે આ જે બે છે ને, એક બે, આ બે ટોપિક તમારે લેવાના નહીં, સબ્જેક્ટ અને કેન નોટ કે કુડ નોટ તમારે ટુ ટુ માં આવે નહીં। બહુ મારી સિમ્પલ મેથડ છે, જો આપણે સમજીએ, જો આપણે આ જે સો ધેટ હોય ને એની વાક્ય પહેલા સો ધેટ વાળું વાક્ય બનાવીએ, જેમ કે
example, my grandfather, मारा दादा, is so old, इतना बड़ा वृद्ध छे, my grandfather is so old that, so old आवे, यह so आवी गयू, an old एक विशेषण, मैं तुमने कहूँ so विशेषण that, तो so आ विशेषण क्या है, that मारा दादा इतना बड़ा वृद्ध छे के, he cannot walk fast, जो ये cannot क्या मुख्य मित्रों, जो is छे यह તમે સમજી લો માય ગ્રેન્ડફાધર ઇઝ ઇઝ એટલે છે હજુ જીવે છે ત્યારે આપણે ઇઝ એટલે હી કેન નોટ વોક તેથી એ ઝડપથી ચાલી શકતા નથી સમજ પડી મિત્રો હજુ પણ મારા દાદા એટલા બધા વૃદ્ધ છે કે તે ચાલી ઝડપથી ચાલી શકતા નથી ચાલે તો છે પણ ઝડપથી ચાલી શકતા નથી મિત્રો હવે આ જ વાક્યને મારે 2 અને 2 માં રૂપાંતર કરવું છે તો કઈ રીતે જો My grandfather is so too old to walk fast. My grandfather is too old to walk fast. મારા દાદા ખૂબ જ વૃદ્ધ છે કે ચાલી શકતા નથી. બીજો ટોપિક આપણે એના જેવું જ આપણે લઈએ પણ આ ઇઝ વાળું હતું હવે એક ભૂતકાળનું લઈએ આપણે જેમ કે the boys were so tired. टायर्ड इतने थाकी गया टायर्ड मींस थाकी गया एग्जॉस्ट भी क्या है एग्जॉस्टेड द बॉयज वेर सो टायर्ड दैट दे कुड नॉट क्लाइंब द माउंटेन तेओ पर्वत चढ़ी शक्या नहीं छोकराओ इतना बड़ा थाकी गया हता के तेओ पर्वत चढ़ी शक्या न होता तो आ वाक्य ने अपने सो दैट मधी अपने टू टू मा उपांतर रूपांतर करीशु એટલે ધ બોયઝ વેર સો ની જગ્યાએ આપણે શું કરીશું મિત્રો ટુ શું મૂક્યું ટુ ટાયર્ડ પછી ધેટ ની જગ્યાએ તમે મૂક્યું અહીંયા ટુ પાછું નાનું ધ બોયઝ વેર ટુ ટાયર્ડ ટુ ક્લાઇમ્બ ધ માઉન્ટેન એટલે જો તમને એક વસ્તુ સો ધેટ માં તમારે આત્ર એ ધેટ દે સોરી અહીંયા દે કુડ નોટ આ મૂકવું પડે જ્યારે એ નીકળી જાય સીધું જ ક્રિયાપદ હોય અહીંયા આવી જાય બરાબર હવે આપણે ત્રીજું એક વાક્ય લઈએ જે આપણે જો ધ્રુવી શાહ એક ત્રીજું વાક્ય લઉં છું કે જેમાં સો દેટ માંથી ઇનફ માં રૂપાંતર કરવું સમાપ્ત સો દેટ માંથી ઇનફ માં રૂપાંતર કરવું છે મારે તો કેવી રીતે થાય જો ધ્રુવી શાહ ઇઝ સો ક્લેવર દેટ સી કેન સોલ્વ એની પઝલ તે કોઈ પણ કોયડાને ઉકેલી શકે છે ધ્રુવિશા એટલી બધી હોશિયાર છે કે તેણે કોઈ પણ કોયડાને ઉકેલી શકે છે આ વાક્યને આપણે ધ્રુવિશા ઇઝ સોની જગ્યાએ તમારે કરવાનું ક્લેવર સીધું મૂકી દીધું છે સો ક્લેવર ની જગ્યાએ ક્લેવર ઇનફ કરો સમજ પડી મિત્રો પહેલામાં સોની જગ્યાએ ટુ મૂકતા હતા હવે તમારે સોની જગ્યાએ ઇનફ નહીં મૂકવાનું તમારે શું મૂકવાનું વિશેષણ સીધું સો ધ્રુવિશા ઇઝ ક્લેવર ઇનફ આ રીતે અને ટુ ઇનફ અને ટુ જોડે જોડે આવે તો સો લાઈન ની અસર કેમ એવું થયું હું તમને સમજાવું કે જો આ તમને સો દેટ વાળા વાક્ય છે બે ટાઈપમાં વાક્ય છે એક તો માય ગ્રાન્ડ જો એક તો આ ધ્રુવિશા ઇઝ ક્લેવર ક્લેવર એટલે એનું ધ્રુવિશાનું પોઝિટિવ પાસું રજૂ કરીએ કે નેગેટિવ પોઝિટિવ બરાબર આ બાજુ માય ગ્રેન્ડફાધર નું પાસું કેવું રજૂ કરે માય ગ્રેન્ડફાધર ઇઝ સો ઓલ્ડ એટલે ઓલ્ડ એટલે વૃદ્ધ છે તો ખૂબ જ વૃદ્ધ છે કે ચાલી શકતા નથી તો દાદાજી નું પાસું કેવું રજૂ કર્યું આપણે એને નેગેટિવ માં રજૂ કર્યા બરાબર સો યંગ કયા નથી આપણે ઓલ્ડ કીધા છે તો ઓલ્ડ કીધા એટલે નેગેટિવ પાસું થયું તો નેગેટિવ પાસું થાય તો વિશેષણ જો નેગેટિવ માં આવ્યું વ્યક્તિનું નેગેટિવ તો કેન નોટ કે કુડ નોટ મૂકવાનું જો અહીંયા વાક્ય ધ્રુવિશ ઇઝ સો ક્લેવર ધેટ આ વાક્યની અંદર પોઝિટિવ છે ધ્રુવિશાનું પાસું આપણે પોઝિટિવ રજૂ કર્યું એટલે ધેટ સી કેન સોલ્વ એની પઝલ એટલે આ સો ધેટ અને કેન વાળો નિયમ છે એમાં તમારે ધ્રુવિશ ઇઝ ક્લેવર ઇનફ ટુ સોલ્વ એની પઝલ કોઈ પણ પઝલને ઉકેલી શકે તેટલી એ હોશિયાર છે સમજ પડી મિત્રો આ વાક્ય તમને અડધું વાક્ય આપ્યું હશે અડધું તમારે જાતે બનાવવાનું છે ચાલો બનાવીશું પ્રેક્ટિસ કરીશું લેટ્સ સી ચાલો હજુ વધુ મહેનત પ્રેક્ટિસ કરીએ
चलो मित्रों, वेलकम बैक टू द पॉइंट। चलो आपणे बात थोड़ा वधारे वाक्य बनावीशुं। जो एक्सप्रेशन रिजल्ट नी अंदर तमने मैं बीजा बे त्रण वाक्य उमेर्या छे, जेम के आयुषी सेंग सो स्वीटली, आयुषी एटलो मधुरताथी गाय, सिंगनो भूतकाळ सेंग, दैट एवरीबडी प्रेज हर, के बधाए तेनी प्रशंसा करी, दैट एवरीबडी प्रेज हर, प्रेज करवो एटले प्रशंसा करी। હવે એની અંદર કેનોટ કે કુડ નોટ આવે ને કે તેને પ્રશંસા કરી, બરાબર, શક્યો કે શક્ય આવ્યું નહીં। પણ જો બીજું, ક્રિશ રેન સો ફાસ્ટ, ફાસ્ટ એટલે ઝડપથી, એટલું ઝડપથી દોડ્યો દેટ હી કુડ કેચ ધ બસ, એ બસ પકડી શક્યો। હવે અવર પીએમ ઇઝ સચ અ પાવરફુલ પર્સન, આપણા પ્રાઇમ મિનિસ્ટર એટલા શક્તિશાળી વ્યક્તિ છે કે એવરીબડી એવરી સિટીઝન રિસ્પેક્ટ હિમ, દરેક નાગરિક તેમનું સન્માન કરે છે, દરેક નાગરિક તેમનું સન્માન કરે છે, એમાં કેનોટ કે કુડ નોટ આવે નહીં। પણ કેટલાક હું વાક્યો તમને બીજા હું તમને વાક્ય જે હું તમને કમ્પ્લીટ ધ સેન્ટેન્સમાં આપીશ એ તમારા પરીક્ષામાં પૂછાશે, પહેલી એક્ઝામમાં, ફર્સ્ટ એક્ઝામમાં પછી પૂછાશે। જેમ કે રઘુ ઇઝ સો પુઅર, રઘુ એટલો બધો ગરીબ, so poor means ગરીબ, બરાબર, so poor, તો તમારે અડધું વાક્ય આપ્યું હશે ને, કમ્પ્લીટ ધ સેન્ટેન્સમાં વાક્ય બનાવો, તો પહેલી વસ્તુ તમે યાદ રાખો, આ રઘુની આ પુઅર એટલે એનું પોઝિટિવ પાસું રજૂ કર્યું કે નેગેટિવ? તો મિત્રો પોઝિટિવ, ગરીબ છે એટલે નેગેટિવ પાસું રજૂ કર્યું, જો રીચ આપ્યું હોત તો, રીચ હોય તો પોઝિટિવ, તો એટલું યાદ રાખો મિત્રો। સો આવે એટલે તમારે તરત મૂકી દેવાનું ધેટ, શું મૂકવાનું ધેટ, બધામાં સો આવે એટલે ધેટ જ આવશે, ધેટ। હવે રઘુ છે એટલે આપણે અહીંયા હી, બરાબર, એટલે ધેટ હી તો મૂકી, એક બે તો ટોપિક તમને થઈ ગયા। હવે ઇઝ સો પુઅર એટલે ઇઝ એટલે વર્તમાનકાળ છે, એટલે તમારે યાદ રાખવાનું કેનોટ, શું મૂકવાનું, ઘર ખરીદી શકતો નથી, બસ તમે એક ક્રિયાપદ મૂકો અને પછી પાછળ ઓબ્જેક્ટ મૂકો એટલે તમારું વાક્ય કમ્પ્લીટ। જો હવે એમાં તમે કર્યું શું, એક તો અહીંયા ધેટ, પછી સર્વનામ અને અહીંયા કેનોટ, બરાબર, બાય અ હાઉસ તમે જાતે બને, એટલે ત્રણ શબ્દો તમારે મૂકવા પડે। અદિતિ ઇઝ સો વીક, એટલી બધી વીક છે, તો વીક એટલે અહીંયા નેગેટિવ પાસું રજૂ કર્યું, અને એ પણ આપણે ચલો આ વાક્યને ઇઝની જગ્યાએ વોશ કરીએ આપણે, બરાબર, એટલે શું છે, એક વાક્ય વર્તમાનનું હોય તો એક ભૂતકાળનું લઈએ, અદિતિ વોઝ સો પુઅર, સો વીક, અદિતિ એટલી બધી વીક હતી કે ધેટ, અદિતિ માટે શું થશે, સી, શું થશે મિત્રો, સી, અને અહીંયા કેન નોટ ની જગ્યાએ બની જશે કેન નું ભૂતકાળ કુડ, બરાબર, એટલે સી કુડ નોટ પાસ એસએસસી એક્ઝામ, એસએસસી ની પરીક્ષા પાસ કરી શકી નહીં, સી કુડ નોટ પાસ એસએસસી એક્ઝામ, બરાબર। આ મિત્રો તમને ખ્યાલ આવી ગયો, તમને સો વીક એટલે અહીંયા પહેલી યાદ રાખો ધેટ, અદિતિ માટે સી, અને કુડ નોટ એટલા માટે મૂક્યું વોઝ હતું એટલે અહીંયા કુડ નોટ। માય બ્રધર ઇઝ સો બ્રેવ, મારો ભાઈ એટલો બધો બહાદુર છે, તો સો બ્રેવ, તો ધેટ તમારે મૂકવાનું, શું મૂકવાનું, બરાબર, સો બ્રેવ ધેટ, મારો ભાઈ એટલો બધો બહાદુર છે કે, તો આ ભાઈનું પાસું બ્રેવ એટલે પોઝિટિવ કે નેગેટિવ, પોઝિટિવ, બરાબર, એટલો બધો બહાદુર છે કે ધેટ, એટલે અહીંયા તમારા ભાઈ માટે હી તો મૂકી દો। હવે અહીંયા કે નોટ કે કુડ નોટ આવે કે કેન આવે એટલું, તો તમારે યાદ રાખવાનું એમ જ કહેવાનું મિત્રો, અહીંયા ઇઝ છે અને પાછું બીજું પોઝિટિવ પાસું છે એટલે કેન જ આવશે, બરાબર, હી કેન ફેસ એની
सिचुएशन कोई पण परिस्थिति नो सामनो करी शके छे बराबर तो ही कैन फेस कैन नॉट आवे नहीं कारण के तुमने ये ब्रेव आपेलु छे अहीं एनो पॉजिटिव पासो छे એટલે द मैथ्स पेपर वाज सो हार्ड मैथ्स नो पेपर એટલો બધો ભારે હતો દસમાનો પેપર ભઈ બહુ ભારે હતો તો એ વખતે મેથ્સ નો પેપર એટલું બધું ભારે હતું વોઝ હતું એટલે વોઝ એટલે હતું ધેટ બરાબર ધેટ મૂકો અહીંયા પેપર છે મિત્રો એટલે આપણે પેપર માટે અહીંયા ઈટ પણ મૂકવું હોય તો મુકાય પણ આપણે બધા જ એમ લખવાનું એસએસસી માં જેટલા બધા વિદ્યાર્થીઓ ભણતા હતા તો ઓલ ધ સ્ટુડન્ટ્સ પ્રયોગ કરવાની જરૂર છે નહી આમાં ધ રોડ વોઝ સો રફ એટલો બધો રોડ બહુ જ ખરાબ હતો રફ એટલે પથ્થર એમ ધેટ એટલો બધો એટલો બધો ખરાબ હતો ધેટ વી કુડ નોટ રીચ ધ ટેમ્પલ ઇન ટાઈમ અમે સમયસર મંદિરે પહોંચી શક્યા નહીં આવું વાક્ય તમે બનાવી શકો છો બને ત્યાં સુધી મિત્રો તમારા સિમ્પલ વાક્યો આવતા હોય છે એટલે અહીંયા તમને આ ટોપિક મેં તમારો અહીંયા પૂર્ણ કરો છો બરાબર અને તમને આના પ્રેક્ટિસ માટેના પણ ઘણા બધા હું વાક્યો તમને તમને વોટ્સઅપ પર ગ્રુપમાં તમને સેન્ડ કરતો રહીશ ચાલો ત્યાં સુધી આપણે રજા લઈએ છીએ ગુડ ડે